નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નવયુગ સ્કૂલ દ્વારા આયોજિત ડિજિટલ લેક્ચર શ્રેણીમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે અગાઉના લેક્ચરમાં બર્તન ધાન્ય એટલે કે બર્તન એટલે કે વાસણ અને ધાન્ય એટલે કે અનાજ અને બીજી બધી પણ વસ્તુઓના નામ હિન્દી તથા ગુજરાતીમાં ભણી ગયા. આજે આપણે મેરા મિત્ર એટલે કે મારો મિત્ર એ આપણે ભણવાનું છે. તમારે બધાને પણ મિત્ર તો હશે જ. છોકરાઓને ભાઈબંધ હોય છે અને છોકરીઓને બહેનપણીઓ હોય છે. તમે બધા એની સાથે ખૂબ જ વાતો કરો છો અને રમતા પણ હોય છો. તો આવી જ રીતના એક મિત્રએ એના બીજા મિત્ર વિશે 5-7 વાક્ય લખ્યા છે. તો ચાલો આપણે એ જોઈએ. પહેલું, ગોપાલ મેરા અચ્છા મિત્ર હે. એનું ગુજરાતી, ગોપાલ મારો સારો મિત્ર છે. ત્યાર પછી, વહ એક ચતુર લડકા હે. વહ એટલે કે તે એક ચતુર છોકરો છે. ચતુર એટલે કે ગમે તેવી પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિમાં બુદ્ધિપૂર્વક કામ કરે એને ચતુર કહેવાય. તો ગોપાલ પણ ચતુર છોકરો છે. પઢાઈ મેં ઉસે હર સાલ ઇનામ મિલતે હે. પઢાઈ મેં એટલે કે ભણવામાં, ઉસે એટલે કે તેને હર સાલ એટલે કે દર વર્ષે ઇનામ મિલતે હે એટલે કે ઇનામ મળે છે. ભણવામાં તેને દર વર્ષે ઇનામ મળે છે. ગોપાલ ભણવામાં ખૂબ જ હોશિયાર હશે અને એને પરીક્ષામાં સારા માર્ક આવતા હશે એટલે એને દર વર્ષે ઇનામ મળે છે. ત્યાર પછી, ગોપાલ અમારી ક્રિકેટ ટીમ કા કપ્તાન હે. ગોપાલ અમારી ક્રિકેટ ટીમનો કેપ્ટન છે. ક્રિકેટ ટીમનો કેપ્ટન કોણ છે? ગોપાલ. ત્યાર પછી, કેચ લેને મેં ગોપાલ બહુત કુશલ હે. એટલે કે કેચ કરવામાં ગોપાલ બહુત એટલે ખૂબ જ કુશળ હે એટલે કે હોશિયાર છે. એને કેચ કરતા સારી રીતે આવડે છે. તો કેચ કરવામાં ગોપાલ ખૂબ જ હોશિયાર છે. બાળમિત્રો, હવે આપણે બોર્ડ ઉપર અહીંયા લખ્યું છે, ખાલી જગ્યા ભરીએ. આપણે આ મિત્ર વિશે આપણે 5-7 વાક્યો જોયા, એના પરથી જ ખાલી જગ્યા છે તે આપણે લખવાની છે. તો પહેલી ખાલી જગ્યા, ગોપાલ મેરા અચ્છા ખાલી જગ્યા હે. તો એમાં આવશે મિત્ર. આપણે પહેલાં જ જોયું, ગોપાલ મેરા અચ્છા મિત્ર હે. ત્યાર પછી બીજું, ખાલી જગ્યા મેં ઉસે હર સાલ ઇનામ મિલતે હે. તો કિસમે ઉસે હર સાલ ઇનામ મિલતે હે? પઢાઈ મેં. તો બીજામાં આવશે પઢાઈ. પઢાઈ મેં ઉસે હર સાલ ઇનામ મિલતે હે. ત્રીજું, ક્રિકેટ ટીમ કા કપ્તાન ખાલી જગ્યા હે. તો એમાં આવશે ગોપાલ. ગોપાલ ક્રિકેટ ટીમ કા કપ્તાન હે. ચોથું, ખાલી જગ્યા ગોપાલ બહુત કુશળ હે.